हेलो माय डियर फ्रेंड्स, भाविन मांकड़ कॉम्पिटिटिव डीजी क्लास नी अंदर आप सौनु हार्दिक स्वागत करू छू। मित्रों, आज हूँ एवी जग्या उपर आवेलो छू के जे तमने लोकोने लगभग मोटा भागना विद्यार्थीओने नहीं खबर होय। मित्रों, कच्छ कंडला हाईवे उपर जामनगर नी अंदर जोड़िया तालुका नी अंदर मित्रों जाम दुधई गाम नी अंदर एक अति महत्वनु मंदिर जाम दुधई गाम नी अंदर पहला तो तमे सौथी पहला एक आ तळाव जोई लियो અને ત્યાં સામે એક શક્તિ માતાજીનું મંદિર છે એ પર જોઈ લ્યો। હવે તમને લોકોને એમ થશે કે જે સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં મેં તમને મંદિર બતાવ્યું એ કોનું મંદિર હતું, તો સ્ટાર્ટિંગમાં જે તમે મંદિર જોયું મિત્રો એ ખાસ કરીને યાદ રાખવાનું રહેશે આપણે કે નોગાણંદ સાહેબનું મંદિર છે, ખાસ યાદ રાખજો। અને ખાસ નોગાણંદ સાહેબ કોણ હતા, મોટાભાગના વિદ્યાર્થીઓને એ જ નહીં ખ્યાલ હોય, તો ખાસ તમને લોકોને જાણ કરી દઉં કે નોગાણંદ સાહેબ જે છે એ ગોહિલ સમાજના જે છે કુળ દેવતા કહી શકાય, દાદા કહી શકાય, બરાબર। અને એમના જ પરિવારના વંશજો ગોહિલ સમાજના લોકો જે છે એ કહી શકાય છે। ખાસ મહત્વની વસ્તુ એ છે કે અહીંયા કોઈ પણ લોકોને જ્યારે પણ હડકવા ઉપડેલો હોય તો ખાસ કરીને હડકવાના જે લોકોને હડકવા ઉપડી જાય એ માત્ર ને માત્ર 3.5 દિવસ સુધી જીવતા રહેશે। હોસ્પિટલની અંદર પણ એની એક પણ પ્રકારની દવા હોતી નથી, પણ જો એ અહીંયા નોધાણંદ સાહેબને ત્યાં આવી અને માત્ર ને માત્ર એક શ્રીફળ ચડાવે છે તો એમને હડકવા જઈ ઉતરી જાય છે। કોઈ હડકાયું કૂતરું છે ખાલી બાજુમાંથી નીકળે અને અહીંયા ખાલી ને ખાલી શ્રીફળ ચડાવી દે તો એને હડકવા થતો નથી। અને ખાસ એક મહત્વની વસ્તુ કે આ નોધાણંદ સાહેબના પણ એક ગુરુ જે અહીંયાથી 4 કિલોમીટર દૂર ત્યાં એમનું મંદિર આવેલું છે અને જે છે એમનું નામ છે શ્રી લક્ષ્મી સાહેબ। અને એ લક્ષ્મી સાહેબ છે એની પણ એક નાનકડી એવી દંતકથા છે કે એ લક્ષ્મી સાહેબ છે જ્યારે માંદા પડેલા હતા, જ્યારે તબિયત ખરાબ થઈ ગઈ હતી ત્યારે નોધાણંદ સાહેબ સ્પેશિયલ અહીંથી 4 કિલોમીટર ગાડું લઈને જતા, કોકવાર ચાલીને જતા અને તેમની સેવા કરતા હતા। પરંતુ ધીમે 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 એમને શરદી ઉધરસ જાજી થઈ જવાના કારણે તે જે કફ હોય, જે શરદી ઉધરસ થઈ ગયું હોય તેમના જે બ્લડવાળું કફ હતું એ એક ડબ્બાની અંદર કાઢતા અને નોધાણંદ સાહેબને કહેતા કે આ કફ છે એ કોઈ સારી જગ્યાએ ફેંકજે, અને એ જે કફ છે એ અહીંયા મંદિર પાસે આવીને પાછળ ફેંકતા, જેની અંદર એકે પ્રકારનું ઠૂઠું હતું, એકે પ્રકારના ઠૂઠાની અંદર એકે પ્રકારનું વૃક્ષનું મૂળિયું પણ નહોતું ઉગતું, ત્યાં 2 થી 3 દિવસ સુધી ખાલી કફ નાખવાના કારણે જે છે અહીંયા ઝાડનું ઠૂઠું ઉગી ગયું અને ત્યાં વૃક્ષ ઉગવા માંડ્યું। નોધાણંદ સાહેબને થયું કે જો આ મારા ગુરુના કફની તાકાત આટલી બધી હોય તો હું જ આને પી જાઉં તો આ મારા માટે તો અમૃત સમાન ગણાય, અને જેના કારણે જે છે નોધાણંદ સાહેબ આ એમના ગુરુ લક્ષ્મી સાહેબનો જે કંઈ પણ કફ આવતો એ પોતે ને પોતે જે છે એનું સેવન કરી લેતા। થોડા સમય પછી લક્ષ્મી સાહેબ છે એ એકદમ વ્યવસ્થિત થઈ ગયા અને સાજા થઈ ગયા। ત્યારે નોધાણંદ સાહેબને પૂછ્યું કે પેલો જે હું તને કફ આપતો જે સારી જગ્યાએ નાખવાનો હતો એ બધો ક્યાં ગયો, ત્યારે એણે આખી માંડીને વાત કરી કે 2-3 દિવસ સુધી તો મેં એ છે એક ઝાડના ઠૂઠા ઉપર નાખ્યો અને એમાંથી છે એ છોડ ઉગી ગયો, તો મને એમ થયું કે જો આવી બંજર ધરતીને પણ જો આ અમૃત સમાન ગણી અને છોડ ઉગી શકતો હોય તો આ મારા માટે તો અમૃત ગણાય, અને જેના કારણે લક્ષ્મી સાહેબે એને આશીર્વાદ આપેલા હતા કે તમારે કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ તમારી પાસે આવશે તો એને હડકવા નહીં થાય। અને મિત્રો, ખાસ કરીને આ એક અતિ મહત્વનું મંદિર છે નોધાણંદ સાહેબનું, ખાસ કરીને કચ્છ કંડલા હાઈવે ઉપર જામ દુધઈ ની અંદર તમે આવી શકો છો। જામ દુધઈ ગામનું નામ છે, જોડિયા તાલુકો લાગે, તો ખાસ કરીને મિત્રો જામનગર આવો તો ધ્રોલથી તમે અંદર લગભગ 20-એક કિલોમીટર અંદર આવશો, 20-25 કિલોમીટર એટલે તમને આ જામ દુધઈ મળી જશે। તો તમને લોકોને અહીંયા એક જોરદાર મહિમા છે એ તમને લોકોને જાણવા મળશે। કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે હડકવા થયો હોય તો એને સાંકળું બાંધીને લઈ આવવામાં આવે, કોઈ પણ સારામાં સારો વ્યક્તિ છે એ વ્યક્તિઓને કેળવા માટે દોડતો હોય છે, અને જ્યારે એ ગામના સીમાડે પહોંચે છે મિત્રો તો ગામના સીમાડે પહોંચે તો ખાસ કરીને ખુદ દાદા સાહેબ જે છે એને દેખાય છે અને એને સ્પેશિયલ લેવા માટે જાય છે, હાલની તારીખે પણ તેવી માન્યતા છે। અને મેં જે તમને શરૂઆતમાં મંદિર બતાવ્યું ત્યાં મિત્રો 10-11-12 વાગ્યા પછી અહીંયા કોઈ રહી નથી શકતું, કોઈ સૂઈ નથી શકતું, હા તમે જાગી શકો પણ દાદાની આંખમાં આંખ મિલાવીને તમે જોઈ પણ ન શકો। અને ખાસ કરીને મિત્રો આ તળાવ તમને દેખાઈ રહ્યું હશે, આ તળાવનો એક પણ મહિમા છે, તમે લોકો જોઈ શકો છો આ તળાવનો મહિમા છે મિત્રો। આ તળાવનો મહિમા એવો છે મિત્રો કે ખાસ કરીને જ્યારે પણ લોકો ચાલીને દ્વારકા જતા હતા ત્યારે જામ નોધાણંદ સાહેબ જે છે એ નોધાણંદ સાહેબે એમને કીધું કે તમે અહીંયા પ્રસાદ લઈને જાઓ, પણ પ્રસાદ લઈને જાઓ એવું કીધું
પરંતુ લોકોએ કીધું કે નહીં, અમે જ્યાં સુધી દ્વારકાના દર્શન નહીં કરીએ ત્યાં સુધી અમે આ અહીંયાથી આગળ નહીં વધી શકીએ અને અમે પ્રસાદ નહીં લઈ શકીએ. પરંતુ નોંધાણંદ સાહેબને ખબર હતી કે લોકો છે, પેસેન્જર લોકો છે, યાત્રાળુઓ જે છે એ ભૂખ્યા છે, અને જેના કારણે આ તળાવની અંદર દ્વારકા નગરીના અને દ્વારકા મંદિરના દર્શન કરાવેલા હતા એ નોંધાણંદ સાહેબ. આ તળાવ તમે જોઈ શકો છો, એની અંદર દ્વારકાના દર્શન કરાવનાર વ્યક્તિ એટલે નોંધાણંદ સાહેબ એમને દર્શન કરાવ્યા અને લોકો ખુશ ખુશખાલ થઈ ગયા અને દ્વારકાધીશના દર્શન કરી અને તેમણે અહીંયા જે પ્રસાદ લીધો અને ત્યાર પછી જે છે એ દ્વારકા ગયેલા હતા. તો મિત્રો, આવી કંઈક મહિમા છે. ખાસ કરીને જામ દૂધે આવો તો અચૂક નોંધાણંદ સાહેબના દર્શન કરવા માટે આવજો. અને અહીંયા ઘણા બધા લોકોની જે છે એ સમાધિ પણ આવેલી છે, કારણ કે ગોહિલ સમાજના કોઈપણ લોકો જે છે એ જ્યારે દેવ થઈ જાય છે ત્યારે એમને અહીંયા સમાધિ આપવામાં આવે છે બેસાડીને. તો એ પણ તમે લોકો અહીંયા જે છે એ દર્શન કરવા આવી શકો છો. તો કેવો લાગ્યો વિડીયો ખાસ કરીને જણાવજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો, બાય બાય, જય હિન્દ, ટેક કેર ઓલ ઓફ યુ.